તમારું નામ શું? એમનું નામ જિંકલ પટેલ છે. તમારી ઉંમર? ઉંમર 21 વર્ષ છે. અહીં પ્રદર્શિત ચિત્રોમાં સાયલન્ટ મેકર્સ એટલે શાંત રહીને સર્જન, કાં તો કંઈક નવી દિશા, નવી સોચ, નવી બાજુએ જોવાનો એક મોકો, જેમાં 13 છોકરાઓ એટલે મુકબધિર વિદ્યાર્થીઓ સુંદર કામ કર્યું છે. કેટલા સમયથી પેઇન્ટિંગ કરો છો? બહુ જ નાના હતા ત્યારથી પેઇન્ટિંગ કરે છે, પણ અત્યારે એમને વધારે લગાવ થયો છે. જ્યારથી 5 વર્ષનો એમણે ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો છે ત્યારથી. પેઇન્ટિંગમાં તમારી પસંદગીની શૈલી કઈ? કુદરતી સૌંદર્ય, નદીઓ, પહાડો, એ બધા એમને વધારે ગમે છે. પર્વતો, ડુંગરો, પણ ટૂંકમાં બધા જ પ્રકારના ડ્રોઈંગ કરી શકે છે. અત્યાર સુધી કોઈ એક્ઝિબિશન કર્યા છે? આ પહેલાં એમણે એક એક્ઝિબિશન કર્યું હતું અને આ એમનું બીજું એક્ઝિબિશન છે. તમારા મનપસંદ આર્ટિસ્ટ કોણ? જેમિની રોય એ એમના મનપસંદ આર્ટિસ્ટ છે અને એમના પુસ્તકમાંથી એમને આ બધા ચિત્રો બનાવવાની પ્રેરણા મળી છે. તમારા મનપસંદ આર્ટિસ્ટમાંથી તમને શું પ્રોત્સાહન મળે છે? એ જેમિની રોયના પુસ્તકમાંથી જ એમને આ બધા ચિત્રો બનાવવાની પ્રેરણા મળી છે. કુદરતી સૌંદર્ય સિવાય બધા પ્રકારના ચિત્ર બહુ સુંદર બનાવી શકે છે. આ એક્ઝિબિશનમાં તમારી બનાવેલી કૃતિ દ્વારા તમે શું કહેવા માંગો છો? એ એક્રેલિક પેઇન્ટ કરે છે અને એબસ્ટ્રેક્ટ પ્રકારના ચિત્રો દોરે છે અને એવા ચિત્રો દોરવા એમને ગમે છે.
પેઇન્ટિંગ સિવાય તમારો બીજો શોખ કયો? પેઇન્ટિંગ સિવાય એમને નવા કપડાં પહેરવા, ફરવા, ખાવાનું ગમે છે. આ એક્ઝિબિશનમાં તમારા પેરેન્ટ્સનો કેટલો ફાળો છે? આ એક્ઝિબિશનમાં એમના ફાધર મધરનો સપોર્ટ એમને સારો રહ્યો છે? એમની સાથે જ છે. કારણ કે આ જે છોકરાઓ છે, અમારા રેગ્યુલર છોકરાઓ કરતાં, વિદ્યાર્થી કરતાં એકદમ જુદા તર્યા છે. કારણ કે એમને નથી સંભળાતું કે નથી બહુ બોલી શકતા, એટલે આ દુનિયાથી એમને એટલો બધો કોઈ લગાવ નથી. કારણ કે જે રેગ્યુલર છોકરા હોય એ લોકો બધી જ વસ્તુ માણી શકે છે, જોઈ શકે છે, સાંભળી શકે છે અને બોલી શકે છે. તો કુદરતે આ લોકો જે કંઈ અનુભવવાની વાત કરી છે તેમાં એ લોકો એટલું બધું સાયલેન્ટ રહીને કામ કરતા હોય છે અને એટલા મગ્ન રહીને કામ કરતા હોય છે. છેલ્લા કેટલા વર્ષોથી કોલેજમાં આ પ્રકારના વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને અમે બધા પ્રોફેસરો, અમારા પ્રિન્સિપાલ સહિત એ લોકોને બહુ સપોર્ટ આપીએ છીએ અને ધન્યતા તો એમના મા બાપને પણ છે, એમના બીજા ભાઈ બહેનોને પણ છે કે આટલું સરસ રીતે એ લોકોને સાચવીને અમારી કોલેજમાં કે બીજે એમને આ શિક્ષણ આપે છે. મૂળ વાત આવે છે અમારી કલાની, તો કલાના સર્જનમાં તો ખરેખર તો ચૂપ રહીને જ કરવાનું છે. એ જે છે પ્રદર્શિત કરવા માટે પીછી કલમ, કાગળ, કેનવાસ એની જરૂર પડે છે. તો આ વિદ્યાર્થી એટલું સરસ રીતે એને પ્રદર્શિત કરે છે જે અહીંયા આ પ્રદર્શનમાં જોઈ શકાય છે. આ જ વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલે, નેશનલ લેવલે ઘણી બધી જગ્યાએ કોમ્પિટિશનમાં પણ ભાગ લે છે અને ત્યાં પુરવાર પણ થાય છે. એમને એવોર્ડથી કાં તો પારિતોષથી સન્માનિત પણ કરવામાં આવે છે. આપણી એક ફરજ બને છે કે સમાજમાં આ પ્રકારના કે હવે બીજા વિભિન્ન પ્રકારના જે કોઈ માણસો છે કે વિદ્યાર્થી છે કે મોટા માણસ, એની પૂરેપૂરી સેવા કરવી જોઈએ, કાં તો એમને સમજવું જોઈએ, એમનામાં રહેલી શક્તિને બહાર લાવવી જોઈએ અને કોઈ પણ સ્વરૂપે ચિત્રકલા, સંગીતકલા, નૃત્યકલા દ્વારા એમની પોતાની સંવેદના અને વેદનાને અભિવ્યક્ત કરાય એવો પ્રયત્ન આપણા સમાજે કરવો જોઈએ એવી મારી નમ્ર વિનંતી પણ છે અને અમારો એ પ્રયત્ન સતત ચાલુ રહેશે. આ પ્રદર્શન હજુ બીજા શહેરોમાં પણ થાય, બીજા રાજ્યોમાં પણ થાય અને દેશ વિદેશમાં પણ જાય એવું પણ એક આયોજન કરવાનું વિચારી રહ્યા છે. કારણ કે આમાં જે કામની વૈવિધ્યતા છે, ભારતનું આપણું જે કંઈ દર્શન છે ચિત્રકલાનું, આદિકાળથી લઈને મોડર્ન આર્ટ સુધીના ચિત્રો અહીંયા પ્રદર્શિત થયેલા છે, જ્યાં પેન્સિલ ડ્રોઈંગથી લઈને શેડિંગ, કલરફુલ, ટેક્સચર, ભગવાન એટલે દેવી દેવતાના ચિત્રો, ફ્લાવર્સ, બર્ડ્સ બધું જ આમાં સમાયેલું છે. કારણ કે આ વિદ્યાર્થીઓ એટલા બધા સરસ રીતે કામ કરતા હોય છે, એમને કામ કરતા જોવા એ પણ એક લાવો છે અને રેગ્યુલર છોકરાઓએ શીખવું જોઈએ કે આટલી મગ્નતાથી આવી રીતે કામ થાય તો આટલું સુંદર કામ થઈ શકે છે અને પ્રદર્શિત પણ થઈ શકે છે. આભાર.